મમતાને વાદળમાં ભરી ને પ્રેમ અને વાત્સલ્યની જેમણે જીવનભર વર્ષા કરી, તડકો વેઠી પોતે, જેમણે અમોને શીતળ છાયા આપી, એવી પ્રભુની પ્રતિમા અમે જયાબાના સ્વરૂપમાં ગુમાવી. સર્વે સ્નેહીજનોને જય જિનેન્દ્ર. કહેવાય છે કે જ્યારે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યા પછી ઘરો ઘર પહોંચવું મુશ્કેલ લાગ્યું, એટલે પોતાના જ એક પ્રતિનિધિ તરીકે એણે માતાનું સર્જન કર્યું. માતાનું સ્થાન આ જગતમાં અમૂલ્ય છે. સુરેન્દ્રનગરના માતૃશ્રી સુરજબેન ચત્રભુજ જ્ઞાનચંદ શાહના કુખે જન્મ લઈ તથા નાગનેશ ગામના રહેવાસી માતૃશ્રી રંભાબેન ચિમનલાલ વૃદ્ધલાલ શાહના પુત્રવધુ અને શ્રી હિંમતલાલના ધર્મપત્ની માતૃશ્રી જયાબેન મુંબઈ મહાવીનગર કાંદીવલીના રહેવાસી. તારીખ 10 એપ્રિલ 2019 બુધવારે સવારે 9:06 સુરેન્દ્રનગર મુકામે પોતાની જીવનયાત્રા 81 વર્ષના વહાણા પૂર્ણ કરી ખૂબ જ સમતા ભાવે શ્રી અરિહંત શરણ પામ્યા છે. એમના ધર્મપરાયણ, પાહોશ, ધોરણદેશી અને પરોપકારી સ્વભાવી જીવનને લક્ષ્યમાં રાખી તેમના પરિવારજનો દ્વારા એમના આત્માના શ્રેયાર્થે રાખવામાં આવેલ આ શ્રદ્ધાંજલિના સુમન તથા એ પુણ્યશાળી આત્મા દ્વારા થયેલ સુકૃત્યોની અનુમોદના કરી એમના ચિંધાયેલા માર્ગ ઉપર આપણને સૌને ચાલવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રભુ પ્રાર્થના. પવિત્ર, પુણ્યવત, ઉદાર અને સાહસિકતા લક્ષણવાળા શ્રી હિંમતભાઈનો જન્મ તારીખ 8 ઓક્ટોબર 1935 શુભ દિવસે થયો. સિક્કાની બીજી બાજુ સમાન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી માતૃશ્રી સુરજબેન ચત્રભુજ જ્ઞાનચંદ શાહના દ્વારે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે તારીખ 10 નવેમ્બર 1938 શુકનવંતા દિવસે કન્યારત્ન જયાબેનનો જન્મ થયો. જયાબાને 2 ભાઈ અને 3 બહેનો. એમના મોટા બહેને ગોપાલ સંપ્રદાયમાં દીક્ષા લઈ પરમ પૂજ્ય પ્રજ્ઞાબાઈ મા સતીજીના નામે ઓળખાય છે. શિક્ષણના ભૂખ્યા જયાબેને ઉચ્ચ ભણતર માટે સુરેન્દ્રનગરથી મુંબઈ તરફની વાટ પકડી એસએનડીટી ગર્લ્સ હોસ્ટેલમાં રહી ખૂબ જ હિંમતભેર આ પરિસ્થિતિનો સામનો કરી ચોપાટી વિસ્તારમાં આવેલ નામાંકિત વિલ્સન કોલેજથી બીએની માનદ ડિગ્રી અને એ પણ એ અરસામાં અંગ્રેજી માધ્યમમાં પ્રાપ્ત કરી પોતાનું ભણતર અને ઘડતર સાથે શાહ પરિવારથી ધાર્મિક સંસ્કારોના કર્યાવર લઈ 20 વર્ષની વયે તારીખ 16 જાન્યુઆરી 1958 શુભ દિને શ્રી હિંમતલાલ સાથે લગ્ન કરી માતૃશ્રી રંભાબેન ચિમનલાલ વૃદ્ધલાલ શાહ પરિવારમાં કુળવધુ બનીને આવ્યા. એ સુકનવતી સુભદ્ર પળ ફક્ત હિંમતલાલભાઈના જીવનમાં જ નહીં બલકે સમસ્ત શાહ પરિવારમાં એક અલૌકિક પ્રેરણાનું બળ બનીને આવી. અને આજે આજ જયાબાના યશોગાથાથી શોભાયમાન છે. નાની મોટી 27 વ્યક્તિઓનો જાજરમાન આ સમસ્ત શાહ પરિવાર. જયાબાએ સર્વ પરિવારજનોને 5 રૂપે પ્રભાવિત કર્યા. દીકરી રૂપે, પત્ની રૂપે, માતા રૂપે, દાદી નાની રૂપે અને સુપર પર નાની રૂપે જાણે જગત જનનીના આ મોહનીય વિવિધ સ્વરૂપો. આ અલગારી જીવની ખેવના તો ઊંચે આકાશમાં ઉડાન લગાવવાની હતી. મંઝિલે ઉનકો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા દોસ્તો, હોંસલો સે ઉડાન હોતી હૈ, હોંસલો સે ઉડાન હોતી હૈ, ઉડાન હોતી હૈ, ઉડાન હોતી હૈ. આમ જયાબા જીવનમાં આવતી સર્વ સુખ દુઃખની પળોમાં હિંમતલાલનો પડછાયો બની રહ્યા. પિયરથી લાવેલા ધર્મ આરાધના, શિક્ષણ પ્રદાન અને માનવ કલ્યાણના કર્યાવરનો આસ્વાદ હિંમતલાલને ચખડાવી ધર્મના અને દાનના રસિયા બનાવી ખરા અર્થમાં પત્ની ધર્મ નિભાવી પ્રશંસાને પાત્ર બન્યા. પ્રભુજીના પ્રસાદ સ્વરૂપે
એમને ચાર સંતાનો, એક સુપુત્રી અને ત્રણ સુપુત્રો, પ્રીતિબેન ઉર્ફે રીટાબેન, નિર્મલભાઈ, નિખિલભાઈ અને સૌથી નાના અને લાડકવાયા ભાવેશભાઈ. આમ એક સુપુત્રી અને ત્રણ સુપુત્રોનો માતૃશ્રી જયાબેન હિંમતલાલ ચિમનલાલ શાહનો આ સુખી સુખી પરિવાર. વાત્સલ્યની આ મૂર્તિએ પોતાના સંતાનોનું જ નહીં પરંતુ સમસ્ત શાહ પરિવારનું અદ્વિતીય ઘડતર કર્યું. પરણીને સાસરે આવ્યા પછી એમના જેઠાણી વિમલાબેન સાથે ઉષ્માસભર સંબંધો કેળવી તેઓ જેઠાણી અને દેરાણીની બેમિસાલ જોડીથી નવાજાયા. નાના દિયર શશિકાંતભાઈ, નણંદ શારદાબેન અને દિયર કીર્તિભાઈને ભાભી નહીં પણ પ્રેમાળ માતૃત્વની હોંફથી જ સિંચન કરી ઉછેર કર્યો. સત્સંસ્કારો સાથે ધર્મનું સારી પેટે બીજારો પણ કર્યું, શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. એના ફળ સ્વરૂપે આજે શાહ પરિવારમાં મહત્તમ ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થઈ સીએ અને ડોક્ટર જેવી પદવીઓથી આજે શોભાયમાન છે. સંપ અને સ્નેહના મૂલ્યોનો પરિચય પહેલેથી જ એવી રીતે કરાવ્યો કે આજે પણ 27-27 વ્યક્તિઓથી ભર્યો ભાદર્યો પરિવાર દૂધ અને સાકરની જેમ એકાકાર છે. પરિવારના સભ્યોના પોતાના મોઢાના શબ્દો કે પૈસા પછી સંબંધ પહેલા, આ ઉમદા વિચારને આજે એમની ચોથી પેઢી પણ યાદ રાખી રહી છે એ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. જેમણે વેંઢાર્યા અમને રાખી મુખ પર મુસ્કાન, ખીલવ્યા અમને વિશ્વ બાગે ઓ અમારા બાગબાન, વહાલપના બે વેણ આપના બગાડે અમારી થકાન, અરે શબ્દો ક્યાંથી લાવીએ જયાબા ગાવા તમારા ગુણગાન. કુદરતના કારમાં પ્રહાર સ્વરૂપ 14 વર્ષ પહેલા જયાબેન ફેફસાની બીમારીમાં સપડાયા. ત્યારબાદ શારીરિક એક બાદ એક તકલીફોનો સામનો કરતા રહ્યા. જયાબા પોતાનું શેષ જીવન પ્રભુ ધર્મ આરાધના અને દીન દુખિયાની સેવામાં વધારે ને વધારે વિતાવા લાગ્યા અને એના ફળ સ્વરૂપે 2010ની સાલમાં માતૃશ્રી જયાબેન હિંમતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરી લગભગ 350 જેવા જરૂરિયાતમંદ પરિવારોને સાધર્મિક સહાય તરીકે અનાજ પૂરું પાડવામાં આવે છે, જે આજે પણ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ઘેઘૂર ગટાદાર વડલાની જેમ દાદી કે નાની રૂપે જૈફ વયે ઊભા રહીને પણ તેઓ નવા જમાનાને ખૂબ સારી રીતે ઓળખતા, જમાનાની રૂખ સાથે પોતે એને સમજણપૂર્વક આવકારી યોગ્ય નિર્ણય લેતા. એનો ઉત્તમ દાખલો એટલે પોતાની દોહિત્રી કેયાના અન્ય સમાજના લવ મેરેજની સૌ પ્રથમ જાણ દોહિત્રી કેયાએ એની મમ્મીને નહીં પણ વિશ્વાસ રાખીને સમજણપૂર્વક નાનીને કરી. અને જયાબાએ સમયની રૂખ જોઈને કેયાના આ નિર્ણય પર જાહેરમાં મહોર મારી. તેમની દીર્ઘદ્રષ્ટિના પ્રતિબિંબની પ્રતીતિ થતી, તેથી એમ કહી શકાય કે આપણે મોડર્ન શબ્દો ભલે બોલીએ પણ વાસ્તવમાં મોડર્ન સમજવાળા જયાબા જ હતા. મૂડીથી વ્યાજવાલું આ કહેવતને સાર્થક કરવા જયાબા દાદી, નાની કે સુપર પર નાની રૂપે ચોથી પેઢીમાં આવેલા બાળકોને અપાર વાત્સલ્ય ભાવથી તરબતર કરી દેતા. મિલનસાર સ્વભાવ, કુટુંબ પ્રેમી, દયાળુ, ધર્મપરાયણતા, પરોપકારી, પારકાને પોતિકા બનાવવા, સચોટ, સાચા, નીડર વક્તા, ધોરણદેશી, આ બધા જયાબાના સ્વભાવની મેઘધનુષી છાંટ હતી. એવું કહીએ તો જરાય ખોટું ન કહેવાય કે બધી ઉંમરમાં બા બધી ઉંમરના હતા. એમના આ મિલનસાર સ્વભાવે પરિવારને એક તાતડે બાંધી રાખ્યા હતા. પરિવારજનો એમની ખૂબ અદબ જાળવતા, સાચા અર્થમાં કુટુંબના એ રાહબર હતા. તેમના વ્યક્તિત્વ ઉપર નજર કરીએ તો અંજાઈ જઈએ અને તેમના થઈ જઈએ. માનવથી મહામાનવ બનવાની કેડી એમણે આપણને કંડારીને બતાવી છે. સમજણ,
સૌમ્ય પ્રકૃતિ, સહનશીલતાના એ સ્વામી રહ્યા. મનોબળ એ એમનો શ્રેષ્ઠ ગુણ કહી શકાય. એમ પણ કહી શકાય કે ધાર્યું કોઈનું નહીં, ધાર્યું તો ફક્ત જયા બાનુ જ થાય. સુરેન્દ્રનગર ઉપાશ્રયમાં જયાબાનું યોગદાન ઘણું જ છે. એમના આ અલાયદા ગુણને જોઈને સુરેન્દ્રનગરના લોકો અને સુશ્રાવકો અદબભેર વંદન કરી એમની સલાહ સૂચનોનો માનપૂર્વક આદર કરતા. આવું જુસ્સાદાર વ્યક્તિત્વ એ એમના જીવનનું અવિરલ જમા પાસું હતું. મહાવીરનગર કાંદિવલી મુકામે જીવનની અંતિમ પળોમાં એમના હાથે માતૃશ્રી જયાબેન હેમતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરી કેટલાય જરૂરિયાતમંદ પીડિતોના જીવનના તારણહાર બન્યા. સંસારમાં રહી, સંસારથી અલિપ્ત રહી સાધુ જેવું જીવન જીવનાર એટલે જ જયાબાના આ બધા વિશિષ્ટ ગુણોને નતમસ્તકે વંદન કરી આપણે આપણા જીવનમાં ઉતારીએ. એ જયાબાને અપાયેલી એ જ સાચી શ્રદ્ધાંજલિ. કદીએ ન પડે શાહ પરિવાર ઉપર દુઃખના પડછાયા, એવી સદાએ રહેજો જયાબા. અમારા બાગબાન આપની અમ ઉપર છત્રછાયા.